गणित में धोरण बी अपने चेप्टर 14 में पक्षी आवे ने पक्षी जाए जो आप आग समझी गया था आ चेप्टर अँ थी आप मुहावरो बाकी है मुहावरा समय जो सरवाड़ा करवाना है ओला कार्ड बनाया था ने आग जो चौरस हो दस और त्रिकोण से एक समझवा ए रीते पछी एक क्रिकेट मैच में राहुल 23 रन कर्या अने धोनीए 79 रन कर्या छे जो अहीं क्रिकेट में जे रन छे एनो सरवाळो करवानो छे तो कुल केटला थाय जो अहीं लख्युं छे 23 अने 79 बेनो सरवाळो अहीं करीए तो 9 7 8 ने ए रीते केटला थाय 12 थाय ने तो 12 नो बगड़ो ने वधी पड़ी 1 હવે 6 7 8 ने 9 92 रन थया अहीं जो लखवानुं तमारे कुल केटले थाय तो 92 खाना कोष्टक में अने अहीं बेमां 92 रन थया एम जवाब लखवानो छे सरवाळो पहेला तमे पण गणजो आवी रीते अहीं दशक अने एकम 10 को लेवो पड़े ने 3 छे तो एटले 1 लीधो छे अने आमां जे तमने आगळ ओला बनाव्या था ई त्रिकोण बनावीने आप्या छे पछी देमाए मेळामां 48 साल वेची ने बीजा दिवसे तेणे बीजी 17 साल वेची तो बधी थईने कुल केटली साल વેચી એનો પણ સરવાળો જો અહીં લખેલો છે એ રીતે 48 અને 17 કુલ કેટલી થઈ તો 65 સાલ એને વેચી કહેવાય પછી બીજો સરવાળો છે બનુ સસલું એક અઠવાડિયામાં 29 ગાજર ખાય છે અને મુનુ સસલું એક અઠવાડિયામાં 42 ગાજર ખાય છે તો એક અઠવાડિયામાં કોણ વધારે ગાજર ખાય છે અને કેટલા વધારે ખાય છે જો બનુ કરતાં મુનુ વધારે ગાજર ખાય છે 71 કેટલા ખાય છે ત્યાર પછી છે નેહા 29 વર્ષની છે અને તેની માતાની ઉંમર 58 વર્ષની છે તો નેહાની માતાની ઉંમર કેટલા વર્ષ કેટલી મોટી છે તે અહીં શોધવાનું છે જો અહીં કરેલો છે આપણે 9 ને બીજા 7 17 અને 5 6 7 8 એટલે 87 વર્ષ વધારે મોટી છે એની મમ્મી ત્યાર પછી બીજા સરવાળા છે એના જો અહીં છાપેલા છે તમારે જવાબ લખવાના છે સરવાળાને બાદ બાકી બે એમાં આપ્યા છે જો નિશાની તો ઓળખો છો ને બાદ બાકીની નિશાની હોય તો બાદ બાકી કરવાનું 10 કો લઈ અને 10 અને 2 12 બારમાં 7 જાય તો 5 વધ્યા અને અહીંયા 2 થઈ ગયા 3 હતા એટલે ઓછો થઈ ગયો એટલે એ થઈ ગયા 2માં 2 જાય તો 0 પછી આ સરવાળો છે ત્યાર બધા પણ સરવાળો જ છે આવી રીતે સરવાળા જો ગણવાના મેં ગણ્યા છે 5 ને 4 ને 3 7 5 ને 4 9 અહીંયા પણ બાદ બાકી છે 10 કાવાળી તો 3 છે તો બાદ થાય નહીં 9 3માંથી એટલે 7 ઉપરથી લીધો 10 10 ને 13 એમાંથી બાદ 9 કરી એટલે 4 વધ્યા હવે 7 હતા તો થઈ ગયા 1 ઓછો એટલે 6 થઈ ગયા 6માંથી 5 જાય તો 1 વધ્યો તો પણ 10 કાવાળી બાદ બાકી છે જો 0 હોય તો 10 કોડ લેવો પડે ને એટલે 10માંથી 7 બાદ કર્યા તો 3 અને 8 હતા તો એને 1 ઓછો થઈ ગયો તો 7 7માંથી 6 જાય તો કેટલા વધ્યા 1 જ વધ્યો અને એના પછીનો પણ 10 કાવાળી બાદ બાકી જ આપી છે આ રીતે તમારે સરવાળા અને બાદબાકી જે નિશાની આપી હોય આ દાખલા આ રીતે પૂર્ણ કરવાના છે ઉપર બધા 10 કા જ આવશે નાની રકમ હોય એટલે 10 કો લેવો પડશે તો 14માંથી 7 જાય તો 7 અને 9માંથી ગયા 8 8માંથી 8 જાય તો 0 પછી સાચી બસ પકડો જો અમુક એક બસ આપી છે ચિત્રમાં બસ નંબર 49 75 અને 67 67 એવી રીતે બસના નંબર આપ્યા છે બસનો નંબર શોધવા માટે કાર્ડ પરનો દાખલો ગણો અને પછી કાર્ડને બસના નંબર સાથે સરખાવો અને જુઓ કે કઈ બસમાં તમે બેસશો જો સરવાળો કરેલો છે નમૂનો આપ્યો છે ને કાર્ડ નંબર જેટલો ટોટલ થતો હોય ને સરવાળાનો એ બસમાં તમારે એ રીતે બેસવાનું એમ 66 થાય છે અને અહીંયા 67 થાય છે આ 75 છે તો જો કે વસેલી થાય ને આ બસ કઈ થશે આના અને ત્યાર પછી છે 75 બાદ બાકી છે પછી આ સરવાળો છે 37 7 12 તો 39 અને અહીંયા પણ 75 જવાબ આવે છે કાર્ડ 2 છે એનો સરવાળો કર્યો છે પછી આ પણ 49 થાય છે તો એ 49 બસમાં બેસશે પછી 67 છે 99 ને 99 ઓછા કરવાના છે બાદ બાકી છે 32 બાદ કર્યા એટલે આ પહેલા નંબરની બસ છે ને એમાં બેસશે એવી રીતે આપણે આ બધા
સાચી બસ પકડો તો સરવાળા કરીએ એટલે તરત એમાં ખબર પડી જાય કે કઈ બસમાં કોને બેસવાનું છે. એ રીતે નંબર શોધ અને સરવાળો અથવા તો બાદબાકી જે એમાં નિશાની આપી છે એ કરવાના તમારે. જો આ બાદબાકી છે, આ બાદબાકી છે અને આ પણ બાદબાકી આપેલી છે, એટલે આટલું તમે પાઠ્યપુસ્તકમાં પૂરું કરી લેજો સરવાળા અને બાદબાકી. રસ્તો